नमस्ते विद्यार्थी मित्रों, नोबल हायर सेकेंडरी स्कूल तरफ थी ऑनलाइन एजुकेशन में तमाम विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत। मित्रों, आज आपणे धोरण 10 गणित प्रकरण 1 वास्तविक संख्याओ अंग्रेजी में रियल नंबर तरीके ओळखवामां आवे छे अने जेनी अंदर स्वाध्याय 1.1 ना दाखलानी मित्रों चर्चा करिए। हवे अगाउ आपणे तासनी अंदर वीडियो नी अंदर साबित करवाना दाखलाओनी चर्चा करी हती। आपणे एक दाखलो त्रीजो जे छे ए चोपड़ीमां तमे रकम जोई शको छो, लांबी रकम छे एटले मित्रों हुं बोर्ड पर लखतो नथी, हुं चोपड़ीनी अंदर वांचुं छुं शुं कहेवा मांगे छे ते। मित्रों तो रकम तमे जोई शको छो चोपड़ीमां शुं आपी छे ते। तो रकम कहे छे के एक लश्कर नो 616 सभ्यो नो जूथ, लश्કરના બેન્ડ 32 સભ્યોની પાછળ કૂચ કરે છે, એટલે બેન્ડ વાજા છે 32, એની પાછળ 616 સભ્યોનું એક જૂથ છે, એની પાછળ કૂચ કરે છે એટલે કે ચાલે છે। મિત્રો બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરે છે, બંને જે બેન્ડ વાજા અને લશ્કર બંને જે છે એક સરખી સમાન સ્તંભની અંદર મિત્રો કૂચ કરે છે, એક વધારે એક ઓછા એવું નહીં। જેટલા જ બેન્ડ વાજાની લાઈન છે એટલી જ લશ્કરની લાઈનો છે મિત્રો, એક સમાન જૂથની અંદર કે કૂચ કરે છે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે, કોઈ પણ એક સ્તંભની અંદર મિત્રો વધુમાં વધુ કેટલા સભ્યો હોય એ શોધવાનું છે। તો મિત્રો રકમ બહુ મોટી આપેલી છે, રકમ પરથી આપણે શું કરવું એ સમજવાનું છે। ભલે મોટી રકમ હોય તો આની અંદર મિત્રો આના સ્વાધ્યાયની અંદર લસા અને ગુસા આવે છે। લસા એટલે તમે જાણો છો લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસા એટલે ગુત્તમ સામાન્ય અવયવ। તો આપણે આ દાખલાની અંદર લસા અથવા ગુસા આ બેમાંથી મિત્રો ગમે તે એક શોધવાનું આવે અને એ શોધો એટલે એ આપણો મિત્રો જવાબ થયો। દાખલો એકદમ ટૂંકો અને સરળ છે પરંતુ શું શોધવાનું એ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો આની અંદર રકમની અંદર તમે જો તો તમને એવું કહે છે કે સ્તંભમાં મહત્તમ કેટલા, મહત્તમ એટલે ગુરુત્તમ, મહત્તમ એટલે મિત્રો ગુરુત્તમ, ગુરુત્તમ એટલે મહત્તમ વધુમાં વધુ। તો આપણે ગુરુત્તમ શબ્દ શેમાં આવે તો ગુસાની અંદર। તો આપણે મિત્રો આ દાખલાની અંદર આપેલ બે રકમો છે, સંખ્યા છે 616 અને બીજી સંખ્યા આપેલી છે મિત્રો 32, અને 616 અને 32 નો મિત્રો ગુસા શોધવાનો અને જે ગુસા આવશે એ મિત્રો આ દાખલાનો જવાબ થશે। તો આપણે ગુસા કઈ રીતે શોધીશું તો યુક્લિડની ભાગ પ્રવિધિનો મિત્રો સૂત્રનો ઉપયોગ કરીશું। યુક્લિડની ભાગ પ્રવિધિ તો તમે જાણો છો કે એનું સૂત્ર કયું હતું, તે a બરાબર bq + r। આ મુજબ આપણે મિત્રો ગુસા શોધીશું યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ। હવે a એટલે મોટી સંખ્યા લેવાની, જે આપણે અહીંયા આપેલી છે 616 બરાબર b જેના વડે આપણે ભાગવાના છે તે તમને સંખ્યા આપેલી છે 32 ગુણ્યા q નથી શોધવાના અને શેષ શું વધે તો ગુણાકાર દ્વારા જે સંખ્યા આવે એ સંખ્યા આપેલ સંખ્યા જેટલી હોય તો શેષ ન વધે અને એના કરતા તો નાની હોય તો મિત્રો શેષ વધે, તમે જાણો છો। તો શું કરશો તો 32 ને કેટલા વડે ગુણીએ તો 616 ની આસપાસની સંખ્યા આવે। તો તમે અહીંયા દાખલા તરીકે 30 સંખ્યા લઈએ, 30 ને 20 વડે અને 32 જ રાખીએ, ચલો 32 ને તમે 2 વડે ગુણો 20 વડે ગુણો તો 32 નું 64 640 એટલે કે મોટી સંખ્યા થઈ જતી હોય છે, એટલે કે 20 વડે તો મિત્રો ગુણી ન શકાય તો તમને ખબર પડી ગઈ। તો 20 થી નાની સંખ્યા વડે તમે ગુણી શકો છો અને 20 થી નાની સંખ્યા એટલે 19, તો તમે 32 ને 19 વડે ગુણશો તો 32 ગુણ્યા 19 કરશો તો મિત્રો થશે 608, 608। તો જોઈએ ટોટલ 616, તો 616 માંથી 608 બાદ કરો તો કેટલા વધે, તો 8 વધે તો એ 8 થશે મિત્રો શેષ। તો 32 ગુણ્યા 19 એટલે 608 થશે મિત્રો, વત્તા 8 લઈએ તો 608 વત્તા 8 એટલે કે 616 થશે, એટલે 19 વડે મિત્રો ભાગ ચલાવવાના છે। ત્યાર પછી મિત્રો તમે જાણો છો કે શું કરવાનું હોય છે તે, તો જે 32 અને 8 છે એ 32 ને આ બાજુ લાવી દેતા હતા, 8 ને અહીંયા રાખતા હતા, ગુણ્યા
प्लस सीस। तो आठ ने कितना वडे गुणीए तो 32 થાય, તો બિલકુલ સરળ છે મિત્રો। તો 8 6 32 શું વધે, 8 6 32 ત્યાં રકમ 32 જ છે, 32 માંથી 32 જાય તો તમે જાણો છો વધશે શૂન્ય વધશે। અને ગુસા મિત્રો આપણે જાણીએ છીએ કઈ રીતે શોધતા હતા, તો ગુસા એટલે શું, તો અંતિમ છેલ્લાં છેલ્લી શૂન્યોત્તર શેષ, અંતિમ મહત્તમ મોટા મોટી પણ આવે આ લખવાની જરૂર નથી, અંતિમ શૂન્યોત્તર શેષ, શૂન્યોત્તર શેષ અંતિમ એટલે છેલ્લી, શૂન્યોત્તર એટલે મિત્રો શૂન્ય ન હોય તેવી। તો આ બધી જે છે એ બધી શેષ, મતલબ કે 8 અને 0 એ શેષ છે, પણ શૂન્ય ન હોવું જોઈએ એટલે આને, તો એની ઉપર શું છે તો 8 એટલે આપેલ સંખ્યાનો ગુસાઅ મિત્રો 8 થશે, પહેલી સંખ્યા। તો તમે જાણો છો ગુસાઅ 616 અને 32 આ બંનેનો મિત્રો ગુસાઅ થશે 8, આપણે આ લખવાની જરૂર નથી, અંતિમ શૂન્યોત્તર શેષ 8। એટલે કે તમે જવાબમાં લખી શકો, જે આપણો પ્રશ્ન હતો કે દરેક સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હોય, તો તમે જવાબ લખી શકો છો કે દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હોય। તો બસ મિત્રો આટલું જ કરવાનું છે આપણે, દાખલાની રકમ મોટી છે પરંતુ જવાબ મિત્રો આટલો છે, આ બે સ્ટેપની અંદર જવાબ પૂરો થઈ જાય છે, આઠ તો જવાબ આવી જાય છે, એટલે આપણે લખવાનું જ આવે છે એ જવાબ। તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 મિત્રો પૂરું થયું, ત્યાર પછી તમે જાણો છો એની ચર્ચા કરવાની છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય। અવિભાજ્ય અને વિભાજ્ય બંને વિશે તમે જાણો છો, વિભાજ્ય એટલે જેને ભાગી શકાય, અવિભાજ્ય એટલે જેને ભાગી શકાય નહીં તેવી, અથવા બીજી રીતે કેવું હોય તો દાખલા તરીકે 2 1 થી સ્ટાર્ટ કરે, 1 2 3 4 5 અને 6 સુધી લઈ લો, એકના અવયવ કેટલા મિત્રો, અને અવયવની વાત કરીએ દરેક સંખ્યાના, તો દરેક સંખ્યાનો એક અવયવ હોય જ, દરેકને એક વડે તો મિત્રો ભાગી શકાય, અને દરેક સંખ્યા જે છે એ પોતે અવયવ હોય એમ, દાખલા તરીકે 1 તો 1 તો હોય જ, પછી 2 લઈએ તો 1 તો હોય અને પોતે સંખ્યા 2, 1 અને 2, તો 2 ને 1 વડે પણ ભાગી શકાય અને 2 વડે પણ ભાગી શકાય। તો 3 ની વાત કરીએ તો 1 અને 3, 4 ની વાત કરીએ તો 1 અને 4 ખરી, પણ 4 ને મિત્રો 2 વડે પણ ભાગી શકીએ છીએ, અને 4 એટલે કે 4 ના અવયવ 1 2 અને 4 3 થશે, 5 ને તો 5 સિવાય બીજી વચ્ચેની એકે સંખ્યા નથી કે જેને ભાગી શકાય, 6 તો 6 ને મિત્રો 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, અને પોતે તો આવે જ 6 વડે પણ ભાગી શકાય। તો અહીંયા તમે જોવો કે જે સંખ્યાના મિત્રો 2 અવયવ હોય એ તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો 1 ની વાત કરીએ તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે, વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, એટલે 1 તો મિત્રો વિશિષ્ટ સંખ્યા થશે। તો અવિભાજ્ય સંખ્યા કઈ, તો કઈ કઈ સંખ્યાઓના બબે અવયવ છે, અહીંયા જો 2 ના કેટલા અવયવ છે, 1 અને 2, તો મિત્રો આ છે અવિભાજ્ય, મતલબ 2 એ અવિભાજ્ય છે, 3 ના 1 અને 3 છે તો 3 એ અવિભાજ્ય છે, 4 તો 1 2 અને 4 3 અવયવ છે તેથી અવિભાજ્ય ન કહેવાય, 5 તો 1 અને 5 એ અવિભાજ્ય, 6 ના 4 અવયવ છે તેથી અવિભાજ્ય નથી। તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ, તો 2 3 5 7 11 13 17 19 23 એ તો કેટલી એ છે, અનંત સંખ્યાઓ છે અવિભાજ્યની અંદર, તો એ સિવાયની બધી વિભાજ્ય, તો 1 2 અને 4 તો આ વિભાજ્ય સંખ્યા, 4 ને આ બે સિવાય 1 અને પોતે સિવાય બીજી સંખ્યા વડે ભાગી શકાય, તો મિત્રો એને અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા કહેવાય। તો વિભાજ્ય સંખ્યાઓ કઈ, તો મિત્રો 4 થી સ્ટાર્ટ થશે, 4 વિભાજ્ય એ ઉપરની બધી છે અવિભાજ્ય, અને 1 તો મિત્રો જાણો છો કે વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે 4 6 8 9 10 આ બધી વિભાજ્ય સંખ્યાઓ થઈ।
तो विभाज्य अविभाज्य की बात करें, विभाज्य की अंदर बात करें तो विभाज्य संख्या ने मित्रों यहां जो पहली विभाज्य संख्या कही थी तो चार, बीजी विभाज्य संख्या कही थी तो छ, तो आना अवयव है चार, आना अवयव है त्रण, तो त्रण अवयव तो हो विभाज्य संख्या ने ओछा में ओछा त्रण अवयव हो तो चार थी स्टार्ट थाय विभाज्य संख्या। तो અહીંયા મેં વ્યાખ્યા પણ લખી છે અને વિભાજ્ય સંખ્યા કઈ હોય તે પણ લખી છે અને વ્યાખ્યા તમે સરળ રીતે સમજૂતી આપી દીધી કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને મિત્રો તમે જાણો છો કે જે સંખ્યાને ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેતા હતા એ સમજૂતી માટે છે। તો અહીંયા મેં વ્યાખ્યા પણ લખી છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે જો એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યાને એક કરતા મોટી એક સિવાયની एक करता मोटी प्राकृतिक संख्या p ने p એ અવિભાજ્ય સંખ્યા માટેનો મિત્રો એક સંકેત છે p ને એક જ અવયવ હોય એટલે કે એક તો ખરી જ અને એક થી મોટી સંખ્યા એક જ હોવી જોઈએ। દાખલા તરીકે જો 2 2 ને એક સિવાયની સંખ્યા મોટી કઈ છે તો 2 તો આ એક જ અવયવ હોય એક સિવાય એક જ અવયવ હોય એક સિવાય મોટી સંખ્યા એક જ મળવી જોઈએ। તો આની વાત કરીએ તો એક સિવાય 3 એ મોટી સંખ્યા એક જ મળે છે આની વાત કરીએ તો એક સિવાય મોટી સંખ્યા મિત્રો 2 મળે છે। તો અહીંયા શબ્દ એવો છે કે એક જ અવયવ હોય એક થી મોટી સંખ્યા તો એક જ અવયવ હોય એટલે એક તો કરો અને એનાથી મોટી એક જ હોય તો આને જો 2 છે તો આને કેટલા છે મિત્રો 3 છે આને કેટલા છે એક સિવાય તો એક જ છે તો 1 બે અને આ ત્રણ એ અવિભાજ્ય સંખ્યાઓ છે। તો અહીંયા મિત્રો વ્યાખ્યા લખી છે જો એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા p ને એક જ અવયવ તે હોય તે પોતે જ હોય એક અવયવ તે પોતે જ હોય તો p એ અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાઓ લખી છે બે થી સ્ટાર્ટ થાય 2 3 5 7 આ છે મિત્રો 7 પછી 9 નો આવે ભૂલી ચૂકે ધ્યાન રાખજો 9 ને ભાગી શકાય છે તો 7 પછી સીધી કઈ આવશે તો 9 ના આવે 10 ના આવે સીધી 11 આવશે 11 પછી 13 પછી તો તમે આવડી જશે કઈ કઈ સંખ્યા આવે 13 તો આ બધી ગઈ અવિભાજ્ય સંખ્યા। હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એની પણ મે માહિતી લખેલી છે એની પણ વ્યાખ્યા લખી છે અહીંયા સમજૂતી આપી દીધી કે ભાગી શકાય તેવી સંખ્યા અવિભાજ્ય સિવાયની બધી વિભાજ્ય સંખ્યા એમાં એક આવે નહીં એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એક એ વિશિષ્ટ સંખ્યા છે। તો એની વ્યાખ્યા લખી છે કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા ઓછામાં ઓછી બે અવિભાજ્ય સંખ્યા એક સિવાય મિત્રો જો ઓછામાં ઓછી બે બે તો હોય અથવા બે થી વધારે હોય એક તો હોય એક થી મોટી બે એટલે એક અને એના પછીની બે અને અહીંયા જો એક અને એના પછીની ત્રણ છે ઓછામાં ઓછી બે એટલે બે અથવા બે થી વધુ સંખ્યા એનો અર્થ એવો થાય મિત્રો તો ઓછામાં ઓછી બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય તો તેને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અને વિભાજ્ય સંખ્યા જે છે એને ઓછામાં ઓછા મિત્રો ત્રણ અવયવ તો હોય જ। તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા તમે સમજી ગયા છો ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 1.2 એની અંદર આપણે જે સંખ્યા છે એ સંખ્યાને અવિભાજ્યના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવવાનું છે જે તમે પહેલા પણ અગાઉ પ્રાઇમરીની અંદર એટલે કે નવમામાં પણ શીખી ચૂક્યા છો અને પ્રાથમિક વિભાગની અંદર પણ મિત્રો શીખી ચૂક્યા છો। તો આપણે જોઈએ સ્વાધ્યાય 1.2 એની અંદર પહેલો દાખલો તમે અંદર રકમ ચોપડીની અંદર જો 140 દાખલાની અંદર એવું કહેવામાં આવે છે કે દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપની અંદર દર્શાવો એની પહેલી રકમ આપેલી છે 140 તો આ દાખલો पहली जोईए 140 पहलानो पहलो એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે મિત્રો દર્શાવવાનું છે તો કઈ રીતે દર્શાવી શકાય છે તે તો મિત્રો અવયવ પાડતા તો આવડે છે પરંતુ આપણે અલગ રીતે પાડવાની છે તો 140 લખવાના અને મિત્રો એને આ રીતે બોક્સ બનાવી દેવાનો અને ન બનાવો તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો ચાલો
वडे भागी सकाय ते अने केटला आवे ते आ रीते लखवानुं छे वटवृक्ष शाखानी अंदर। तो तमे जाणो छो के बे वडे भागी सकाय, तो बे केटला आवशे मित्रो? तो जाणो छो के 70 आवे। अने आने जो बॉक्स बनाववुं होय तो बॉक्स बनावी दो, आने पण बॉक्स बनावी दो। हवे 70, तो 70 ने मित्रो केटला वडे भागी सकाय? तो फरी मित्रो बे वडे तमे भागी सको छो। अने केटला वधे? तो तमे जाणो छो के 70 छे એટલે 35 2 70, 35 આવ્યા તો 2 વડે ના ભાગી શકાય, તો કેટલા વડે ભાગી શકાય મિત્રો? તો તમે જાણો છો કે 5 વડે ભાગી શકાય છે। તો બોક્સ બનાવો અને બોક્સ ની અંદર લખીશું આપણે 5, તો 5 વડે ચલાવશું તો કેટલા આવશે? તો 7 5 35, 7 5 35। હવે 7 ને તો સીધા 7 વડે જ ભાગ ચલાવવાના છે। અને આ છેલ્લું સ્ટેપ મિત્રો, ન લખન છેલ્લું પદ આવે તો પણ ચાલે, 7 વડે ભગાય તો અહીંયા શું આવશે? તો 7 1 7, છેલ્લે 1 સુધી ક્રિયા કરવાની આવે છે। અને આ છેલ્લું સ્ટેપ ન લખો તો પણ મિત્રો ચાલશે। તો હવે આને અવિભાજ્યના અવયવ સ્વરૂપે કઈ રીતે લખાય? તો 140 બરાબર કયા કયા અવયવ આવ્યા? તો 2 2 વખત છે, 1 5 છે અને 1 7 છે, તો 2 × 2 × 5 × 7। અહીંયા 2 2 વખત છે મિત્રો, તો એને ઘાત સ્વરૂપમાં લખવું હોય તો 2 વખત હોવાથી 2 ની 2 ઘાત, એ તમે જાણો છો। અને 5 અને 7, 5 × 7, તો 140 ના આ અવયવ થયા। અને આ મિત્રો 2 5 અને 7 તો તમને ખબર છે અવિભાજ્ય સંખ્યા છે, અને એ અવિભાજ્ય સંખ્યાને ગુણાકારના સ્વરૂપમાં મિત્રો આપણે દર્શાવી। તો આ રીતના બધા દાખલાઓ છે। તો એક દાખલો બીજો આપણે લઈ લઈએ, ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું। 156 આપેલા છે, બીજી સંખ્યા છે 156, બીજો દાખલો। હવે બોક્સ ની બનાવી મિત્રો, કેટલા વડે ચાલશે? તો 2 વડે ચાલે। કેટલા આવે? તો તમે જાણો છો 78 આવે, અથવા તમે જાણો 7 2 14 15 છે, 1 વધ્યો 16 થયા, 8 2 16। ફરી કેટલા વડે ચલાવશું? 2 વડે। કેટલા વધશે મિત્રો? તો 3 2 6 9 2 18। ફરી કેટલા વડે ચલાવશું? તો 3 વડે, 13 3 39, તમને ખબર છે। હવે કેટલા વડે મિત્રો? તો 13 વડે, તો 13 વડે ચલાવો તો મિત્રો કેટલા વચ્ચે? 13 1 3, અને ગુણાકાર સ્વરૂપની અંદર 2 × 2 × 3 × 13 સ્વરૂપે દર્શાવીએ। 2 2 વખત છે, 3 અને 13, તો આ મિત્રો 156 ના અવિભાજ્ય અવયવો ની વાત કરે। તો મિત્રો આ ટાઈપના જ દાખલાઓ છે, તમે રકમ જોઈ શકો છો, બધા જ દાખલા આ રીતના ગણવાના છે। તો મિત્રો બીજા દાખલા જે છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, આપણે નેક્સ્ટ ટાઈમ ની અંદર બીજા દાખલા જોઈશું। તો આટલું જ લઈએ આજે મિત્રો, નમસ્તે, અસ્તુ મિત્રો।